नमस्ते विद्यार्थी मित्रों, उमा विद्या संकुल में आप सौनु हार्दिक स्वागत है। छेले आपणे धोरण 9 में विज्ञान विषय में प्रकरण 6 समझी रह्या हता, जे चेप्टरनुं नाम छे पेशीओ। हवे पेशीओ विषे आपणे चेप्टर में विगतवार चर्चा करी अने चेप्टर पूर्ण करेल छे। तो आजे आपणे 9 चेप्टर आपणा अभ्यासक्रमनुं, आपणो जे 9मा धोरणनो सिलेबस छे એનું છેલ્લું ચેપ્ટર 7મું ચેપ્ટર સજીવોમાં વિવિધતા જોવાનું છે। તો આ આપણા અભ્યાસક્રમનું છેલ્લું ચેપ્ટર હોવાથી બધા વિદ્યાર્થીઓ ધ્યાન રાખશે। હવે જો સજીવોમાં જે વિવિધતા છે એ ચેપ્ટરમાં આપણે સૌથી પહેલાં જે અભ્યાસક્રમ રાખેલ છે અને જે અભ્યાસક્રમ દૂર કરેલ છે એની ચર્ચા કરી લઈએ। તો વાત કરીએ, અહીંયા મેં બોર્ડ ઉપર આજે નથી લખેલ, પરંતુ એમને જણાવી દઉં, ચેપ્ટરની અંદર સીધું અને સિમ્પલ જ છે। સાતમા પ્રકરણની અંદર રાખેલ અભ્યાસક્રમની વાત કરીએ તો પેજ નંબર 89 પેજ ઉપર મુદ્દા નંબર 7.5 ડાયરેક્ટ આપણા અભ્યાસક્રમમાં મુદ્દા નંબર 7.5 રાખેલ છે। આગળના 7.1, 7.2, 7.3, 7.4 આ ચાર મુખ્ય મુદ્દાઓ કાઢી નાખેલ છે। રેડી, ડાયરેક્ટ જ આપણે 7.5 પ્રાણી સૃષ્ટિ એના વિશે અભ્યાસ કરીશું। 7.5ની અંદર જે પેટા પ્રકાર છે એની વાત કરી લઉં। બધાય પેટા પ્રકાર આપણે શીખવાના છે, એમાંનો પહેલો પેટા પ્રકાર છે 7.5.1 છિદ્રકાય, એટલે કે સછિદ્રા, એના વિશે સૌથી પહેલાં શીખશું। ત્યારબાદ 7.5.2 કોષ્ઠાંત્રી, એના વિશે આપણે શીખશું। ત્યારબાદ ત્રીજો પેટા પ્રકાર છે 7.5.3 પૃથુકૃમિ। ત્યારબાદ 7.5.4 સૂત્રકૃમિ। ત્યારબાદ 7.5.5 નુપુરક। 7.5.6 સંધિપાદ। 7.5.7 મૃદુકાય। 7.5.8 શુળ ત્વચી। 7.5.9 પ્રાથમિક મેરુદંડી। 7.5.10 પૃષ્ઠવંશી। 7.5.10 છે એના વળી પેટા પ્રકાર આવે છે 7.5.10, એનો પહેલો પેટા પ્રકાર છે મત્સ્ય। પછી 7.5.10નો બીજો પેટા પ્રકાર છે ઉભયજીવી, અને 7.5.10 ત્રીજો પેટા પ્રકાર છે સરીસૃપ, અને ચોથો પેટા પ્રકાર છે 7.5.10 વિહક, અને પાંચમો પેટા પ્રકાર છે 7.5.10, એનો પાંચમો પેટા પ્રકાર સસ્તન, અને એક કોષ્ટક આવે છે, અને છેલ્લો મુખ્ય મુદ્દો 7.6 નામકરણ। રેડી, તો આપણા અભ્યાસક્રમમાં રાખેલ મુદ્દાઓની વાત કરીએ તો ટોટલ 2 મુખ્ય મુદ્દાઓ રાખેલ છે, 7.5 પ્રાણીસૃષ્ટિ અને 7.6 નામકરણ। રેડી, મુખ્ય આ 2 મુદ્દા આ અભ્યાસક્રમની અંદર રાખેલ છે, તો નોંધ કરી લેજો। અને આપણે જે સુધારેલો અભ્યાસક્રમની જે આપણને PDF મળી હતી એ દરેકમાં લખેલું હતું કે બધાય ચેપ્ટરની પ્રસ્તાવના રાખવાની। તો આ ચેપ્ટરની અંદર 2 મુદ્દા થયા, 7.5 અને 7.6। 7.5 પ્રાણીસૃષ્ટિ, 7.6 નામકરણ। રેડી, તો એના સિવાય આપણે પ્રસ્તાવના પણ શીખવાની છે। રેડી, પ્રસ્તાવના પછી જે 7.1 આવે છે, વર્ગીકરણનો આધાર શું છે, રેડી, એ મુદ્દો આપણા અભ્યાસક્રમમાં નથી। ત્યારબાદ બીજો મુદ્દો આવે છે 7.2, વર્ગીકરણ અને ઉદ્વિકાસ, એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી। ત્યારબાદ મુખ્ય મુદ્દો 7.3 આવે છે, વર્ગીકરણ સમૂહોની પદાનુક્રમિત સંરચના, એ પણ આપણા અભ્યાસક્રમમાં નથી, એના એક પણ પેટા પ્રકાર પણ નથી। ત્યારબાદ 7.4 નવો મુદ્દો આવે છે, 85 પેજ ઉપર નાના અક્ષરે લખેલું છે, વનસ્પતિ સૃષ્ટિ, એ પણ આપણા અભ્યાસક્રમમાં રાખેલ નથી। આપણો અભ્યાસક્રમ 7.5થી શરૂઆત થશે, સૌથી પહેલાં પ્રસ્તાવના સમજશું અને ત્યારબાદ
सात पॉइंट पांच थी प्राणी सृष्टि समझू राइट। अने छेलो टॉपिक आपणे शीखवानो छे सात पॉइंट छ नामकरण। आ आपणू चेप्टर छे एनी अंदर आटलो अभ्यासक्रम राखेल छे। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तकनी अंदर आ नोंध करी लेजो। तो जोईए प्रस्तावनाथी, શું તમે કદી વિચાર્યું છે? હવે આપણે પ્રસ્તાવના શીખતા પહેલાં નામની ચોખવટ કરી લઈએ। સજીવોમાં વિવિધતા, હવે આપણી જે પ્રાણી સૃષ્ટિ છે, આપણી જે આ પૃથ્વી છે, તો પૃથ્વીની અંદર તમે ઘણા બધા સજીવોને જોતા હશો। આપણે પણ એક સજીવ છીએ, વનસ્પતિ પણ એક સજીવ છે, દરિયામાં રહેતા પ્રાણીઓ પણ એક પ્રકારના સજીવ છે, જમીન ઉપર હરતા ફરતા બીજા પ્રાણીઓ પણ સજીવ છે, જે નરી આંખે નથી જોઈ શકાતા એ પણ સજીવ જ છે। તો આવા ઘણા બધા ઉદાહરણો છે સજીવોના। તો દરેક સજીવ શું એક સમાન છે? નહીં। આપણો જવાબ શું હશે? ના, બધા સજીવો એક સમાન છે નહીં, રેડી। તો દરેક સજીવમાં કાંઈક ને કાંઈક ભિન્નતા જોવા મળે છે। હવે એ ભિન્નતા છે એના સ્થાન ઉપર, એના વાતાવરણ ઉપર, એ કયા કુળનું છે, કઈ પ્રજાતિનું છે, એના ઉપર આધાર રાખે છે। તો સજીવોમાં વિવિધતા એટલે કે સજીવોમાં શું જુદાપણું જોવા મળે છે? હવે સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે, એનામાં જે ભિન્નતા જોવા મળે છે, એના આધારે એના અલગ અલગ સમૂહો બનાવી શકાય છે। અને ચેપ્ટરની અંદર એ જ વસ્તુ આપણને શીખવાડે છે। આપણે જે મુદ્દો શીખવાનો છે 7.5 પ્રાણી સૃષ્ટિ, એની અંદર જે હું પેટા પ્રકાર બોલ્યો, એ દરેકે દરેક પેટા પ્રકાર તમે જોશો તો દરેક પેટા પ્રકારની અંદર શું જોવા મળ્યું? તો કે અલગ અલગ જૂથ બનાવેલા છે, રેડી। તો આ અલગ અલગ જૂથ કેના આધારે બનાવ્યા, એનામાં શું ભિન્નતા હતી, એ થોડુંક અવલોકન કરવાનું છે, રેડી। હવે પ્રસ્તાવનાથી જોતા જઈએ કે સજીવોમાં વિવિધતા કેના આધારે કીએ છે। શું તમે કદી વિચાર્યું છે કે આપણી ચારે બાજુએ કેટલા પ્રકારના સજીવ સમૂહ જોવા મળે છે? આપણે નજર કરીએ તો ચારે બાજુ આપણને સજીવો હરતા ફરતા દેખાય છે। વનસ્પતિ છે તો એ સ્થિર અવસ્થામાં દેખાય છે, પક્ષીઓ ઉડે છે, રેડી, જમીન ઉપર હરતા ફરતા પ્રાણીઓ આપણને દેખાતા હોય, જમીનની અંદર પણ ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય, પછી પાણીની અંદર રહેતા સજીવો અલગ હોય, ઘરની અંદર વસવાટ કરતા આપણે બધે પ્રાણીઓ છીએ, રેડી। તો સજીવો ઘણા બધા છે। પ્રત્યેક સજીવો એકબીજાથી ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે। દરેકે દરેક સજીવ બીજા સજીવથી કંઈક ભિન્નતા ધરાવે છે, બધા સજીવ એક સરખા છે નહીં। જાણકારી માટે તમે તમારી જાતને અને તમારા એક મિત્રને વિચારો। જાણકારી મેળવવા માટે તમે વિચારો અને તમારા મિત્રને પણ કયો વિચારવા માટે, તો નીચે અલગ અલગ મુદ્દા આપ્યા છે વિચારવા માટેના। પહેલો મુદ્દો, શું બંનેની ઊંચાઈ એક સરખી છે? હવે આપણે ભિન્નતા જોઈએ છીએ, સજીવની અંદર કેવી કેવી ભિન્નતા છે, એ ભિન્નતાનું આપણે અવલોકન કરીએ તો આપણે જોશું કે એની ઊંચાઈ શું એક સરખી છે? તો કહેશે ના, બધા સજીવની ઊંચાઈ વધઘટ ઓછા વધતી હશે। બીજું, શું તમારું નાક તમારા મિત્રના નાક જેવું છે? આપણે ને આપણે વ્યક્તિઓની વાત કરીએ તો વ્યક્તિઓમાં પણ ભિન્નતા જોવા મળે છે, રેડી। વ્યક્તિઓની ઊંચાઈ એક સરખી હોતી નથી, આપણું નાક એ બીજા વ્યક્તિના નાક જેવું હોતું નથી, આપણો કાન બીજા વ્યક્તિના કાન જેવો હોતો નથી, આપણો ચહેરો બીજા વ્યક્તિના ચહેરા જેવો હોતો નથી। તો આ એક પ્રકારની ભિન્નતા દર્શાવે છે, રેડી। શું તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એક સમાન છે? આપણે હથેળીનો આકાર જોશું બીજા મિત્ર સાથે તો હાથમાં રહેલી જે રેખાઓ છે અથવા તો આખે આખી હથેળી છે એ બીજા મિત્રથી કંઈક જુદી જણાશે। જો આપણી અને આપણા મિત્રની તુલના કોઈ વાનર સાથે કરીએ તો આપણે શું કહીશું? કોઈ વાનર સાથે આપણી સરખામણી કરીએ તો એનામાં અને આપણામાં પણ ઘણી બધી ભિન્નતા જોવા મળે છે। નિશ્ચિતપણે આપણા અને આપણા મિત્રની અને વાનર વચ્ચે ઘણી સમાનતાઓ છે, સમાનતા પણ જોવા મળશે અને ભિન્નતા પણ જોવા મળશે, રાઈટ। સમાનતા શું જોવા મળે? તો કે આપણે બે હાથ છે, એવી જ રીતે વાનરને પણ બે હાથ છે, આપણે જેમ બે પગ છે એમ વાનરને પણ બે પગ છે, રાઈટ। એ પણ સસ્તન પ્રાણી છે,
એ પણ બચ્ચાને જન્મ આપે છે, એને પણ કાન છે, એને પણ નાક છે, એને પણ બે આંખ છે, મોઢું છે, રણી આપણા જેવું જ. અને ટૂંકમાં કહીએ તો આપણે જે મનુષ્ય જે છે એ કેના વંશજ કહી શકાય, તો કે વાનરના જે વંશજ છે. તો કે વાનર સાથે આપણી સામ્યતા ઘણી બધી મળતી આવે છે, પણ ભિન્નતા શું જોવા મળે છે, તો કે અત્યારે આપણે પૂછડું છે નહીં, જ્યારે વાનરને પૂછ આવેલી છે, રેડી. તો આ પ્રકારની ભિન્નતા પણ જોવા મળે છે. એના શરીર ઉપર ઘણા બધા વાળ આવેલા હોય છે, જ્યારે આપણે રૂંવાટી આવેલી હોય છે. પરંતુ જો આપણે આપણી તુલના ગાય અને વાનર બંને સાથે કરીએ તો ગાય કરતાં વાનર સાથેની સમાનતા આપણને વધારે જોવા મળે છે. આપણી સમાનતા છે, સમાનતાની વાત કરીએ તો વાનર સાથે વધારે સમાનતા જોવા મળે, જ્યારે ગાય સાથે એટલી બધી સમાનતા જોવા મળશે નહીં. ગાયને બે શિંગડા હોય, આપણે શિંગડા હોતા નથી, રેડી. ગાયને પૂંછડું છે, આપણે પૂંછડું નથી. એનું મોઢું થોડુંક લાંબુ હોય, આપણું મોઢું લાંબુ છે નહીં, રેડી. એટલે અલગ અલગ સમાનતા, અલગ અલગ ભિન્નતા આપણને જોવા મળે છે. હવે આપણને એક પ્રવૃત્તિ કરવાની કીધી, 7.1 જોઈએ. આપણે દેશી અને જર્સી ગાય વિશે સાંભળેલું છે. ગાયો વિશે તો તમે સાંભળેલું જ હશે, જર્સી ગાય અને દેશી ગાય. દેશી ગાય અને જર્સી ગાય આપણે જૂનાગઢ સાઈડ આપણને જાજી જોવા મળે, રેડી. શું એક દેશી ગાય જર્સી ગાય જેવી દેખાય છે? આ બંને ગાયની વાત કરીએ તો દેશી ગાય અને જર્સી ગાય સમાનતાની દ્રષ્ટિએ જોઈએ તો બંને ગાય સમાન જ કહેવાય, પણ જર્સી ગાય એક અલગ પ્રજાતિની ગાય છે, રેડી. તો એમાં પણ અસમાનતા જોવા મળે. શું બધી જ દેશી ગાય એક જેવી દેખાય છે? દેશી ગાય છે એ બધી દેશી ગાય એક સમાન જ દેખાય નહીં. અમુકના રંગ અલગ હશે, અમુકના શિંગડા છે એ નાના મોટા હશે, અમુકના કદ નાના મોટા હશે. સમાનતા હોય પણ અસમાનતા પણ સાથે સાથે હશે. શું આપણે દેશી ગાયના સમૂહમાં જર્સી ગાયને ઓળખી શકીએ? તો કહે છે હા, કારણ કે જર્સી ગાય છે એ એક અલગ પ્રકારની ગાય છે કે જે અલગ તરી આવે દેશી ગાયમાં, રેડી. એના રંગરૂપ, એના શિંગડા, એ બધું કંઈક અલગ તરી આવે. ઓળખવા માટેનો આપણો આધાર શું હોય છે? તો કે એનો બાહ્ય આકાર. એ ગાય છે એનો બાહ્ય આકાર દેશી ગાયની સાપેક્ષે કંઈક જુદો જોવા મળશે, રેડી. તો આ આપણો આધાર હોઈ શકે. આ પ્રવૃત્તિમાં આપણે એ નક્કી કરવાનું છે કે ઈચ્છિત સમૂહના સજીવોને માટે કયા વિશિષ્ટ લક્ષણો વધુ મહત્વપૂર્ણ છે. ત્યારબાદ આપણે એ પણ નક્કી કરીશું કે કયા લક્ષણોની અવગણના કરી શકાય તેમ છે. આપણે આ પ્રવૃત્તિની મદદથી એ શીખવાનું હતું કે કયા લક્ષણોને ધ્યાનમાં લેવા અને કયા લક્ષણોને અવગણના કરવી. અમુક લક્ષણોને અવગણી શકાય, એને નકારી શકાય, અને અમુક લક્ષણોને ધ્યાનમાં રાખવા પડે કે આ લક્ષણ આ બીજા સજીવમાં કંઈક અલગ છે, તો એના આધારે ભિન્ન પડે છે, એના આધારે સમાન છે, રેડી. હવે પૃથ્વી પર રહેવાવાળા સજીવોના વિભિન્ન સમૂહને માટે વિચારો. આપણે એક બાજુ જ્યાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય તેવા બેક્ટેરિયા જેમનું કદ કેટલાક જ માઇક્રોમીટર હોય છે, ત્યાં બીજી બાજુ 30 મીટર લાંબુ બ્લુ વેલ કે કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડ વૃક્ષ પર મળી આવે છે. સજીવોની વાત કરીએ તો સજીવોનું કદ અહીંયા કદની સરખામણી કરી કે સજીવો ખરેખર નાનામાં નાના કેવડા હોઈ શકે અને મોટામાં મોટા કેવડા હોઈ શકે. નાનામાં નાના કેવડા કીધા તો કે નરી આંખે તો નથી જોઈ શકાતા. આપણે જે સૂક્ષ્મદર્શક યંત્ર આવે એની મદદથી તમે જુઓ ત્યારે તમને બેક્ટેરિયા વાયરસ જેવા સજીવો જોવા મળે, તો એ એટલા સૂક્ષ્મ સજીવ છે. અને મોટા સજીવની વાત કરીએ તો બ્લુ વેલની વાત કરી છે. બ્લુ વેલનું કદ 30 મીટર લાંબુ છે. 30 મીટર એટલે લગભગ 90 ફૂટ કરતાં પણ વધારે, 100 ફૂટની માથે વધી જાય. 100 ફૂટ 90 ફૂટ એટલે કે ઘણું મોટું કહેવાય, રેડી. આપણું મકાન પણ એટલું લાંબુ હોતું નથી, રેડી. એટલે આપણા મકાન જેવડું એ માછલી થઈ બ્લુ વેલ. તો એક સજીવ એવો છે કે જેને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોવો પડે છે,
અને બીજો સજીવ એવડો છે કે આપણા ઘરમાં પણ ન સમાય. અને બીજા એક સજીવની વાત કીધી કે જે વૃક્ષ છે કેલિફોર્નિયામાં 100 મીટર ઊંચા રેડવુડ, વૃક્ષનું નામ છે રેડવુડ. રેડી, હવે એ વૃક્ષ 100 મીટર ઊંચું હોય, 100 મીટર એટલે 300 ફૂટની માથે થી, 300 ફૂટ કરતાં વધારે, તો એની હાઇટ કેટલી ગણવાની? 300 ફૂટ માથે એટલે આપણે 30 માળની ઇમારત ગણી શકાય. 30 માળનો ફ્લેટ બનાવો આપણે, મોસ્ટ ઓફ 7 કે 10 માળના હોય રેડી ફ્લેટ, તો એની ઊંચાઈ કરતાંય 300 ફૂટ એટલે કે 30 માળ જેટલું થઈ શકે. બધે પ્રત્યેક માળ આપણે 10-10 ફૂટના ગણીએ તો 30 ફ્લેટ થઈ શકે રેડી. તો 30 ફ્લેટની ઊંચાઈ એટલે કેવડું થયું? આપણા જે ફ્લેટ છે એના 3 કે 4 ગણા એવડી ઊંચાઈ ધરાવતું વૃક્ષ પણ આવેલું છે. તો એ પણ સજીવ છે. એક બાજુ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ છીએ અને બીજી બાજુ 3 માળની કે આપણે જે ઇમારત છે એના 3 કે 4 ગણી ઇમારત એવડી ઊંચાઈ ધરાવતા વૃક્ષો પણ આવેલા છે. કેટલાક પાઇનના વૃક્ષ હજારો વર્ષ સુધી જીવિત રહે છે. એક વૃક્ષની પ્રજાતિ છે પાઇન, એટલે પાઇનનું લાકડું આપણે વાપરીએ છીએ. એ વૃક્ષ હજારો વર્ષો સુધી જીવિત રહી શકે છે. કેટલા વર્ષ સુધી? હજારો વર્ષ સુધી. જો કે કેટલાક મચ્છર જેવા કીટકોનો જીવનકાળ કેટલાક દિવસોનો હોય છે. અમુક મચ્છર કે અમુક કીટક લઈ લ્યો તો એનો જીવનકાળ કેટલો હોય? એ કેટલા સમય સુધી જીવિત રહી શકે? તો કે અમુક દિવસો સુધી. તો સજીવોમાં કેટલી ભિન્નતા છે. અમુક સજીવ અમુક દિવસ સુધી જીવિત રહે છે ને અમુક સજીવ હજારો વર્ષ સુધી જીવિત રહે છે. જેવું વિવિધતા રંગહીન જીવો, પારદર્શી કીટકો અને વિવિધ રંગવાળા પક્ષીઓ અને પુષ્પોમાં પણ જોવા મળે છે. આજે જેવું વિવિધતા છે, સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે, એ આપણને રંગવિહીન જીવો જેનામાં કોઈ રંગ જ નથી એવા જીવોમાં પારદર્શી કીટકો જેમાં આરપાર જોઈ શકાય એવા કીટકોની અંદર, વિવિધ રંગવાળા પક્ષીઓ પક્ષીઓની અંદર, બધામાં પુષ્પની અંદર બધે વિવિધતા આપણને જોવા મળે છે. આપણી ચારે બાજુએ આ અમાપ વિભિન્નતાનો વિકાસ થવા માટે લાખો વર્ષનો સમય લાગ્યો છે. આપણી ચારે બાજુ જે આપણે સજીવો જોઈએ છીએ એ ઓન ધી સ્પોટ અચાનક જ બધે એકસાથે પ્રગટ નથી થઈ ગયા. ધીમે ધીમે સૌથી પહેલાં એકકોષીય સજીવનું નિર્માણ થયું. એકકોષીય સજીવમાંથી વિભાજન થતાં થતાં એનું બહુકોષીય સજીવમાં રૂપાંતર થયું અને લાખો વર્ષ પછી આપણે અત્યારે જે સજીવો જોઈએ છીએ એ લાખો વર્ષ પછી આપણને આ બધા સજીવો જોવા મળે છે. રેડી, એટલે અચાનક આ બધે સજીવો ઉત્પત્તિ થઈ નથી. આ બધા સજીવોને જાણવા માટે અને સમજવા માટે આપણી પાસે ખૂબ ઓછો સમયગાળો છે. જેટલા પણ સજીવો આપણી પૃથ્વી ઉપર અત્યારે છે એ બધાને જાણવા માટે સમયગાળો ટૂંકો છે, કારણ કે ધીમે ધીમે ઘણા બધા સજીવો લુપ્ત થતા જાય છે. તમે જોશો તો પહેલાંના સમયમાં ગામડામાં સિટીમાં બધે ગીધ જોવા મળતા, જે અત્યારે અહીંયા જોવા મળતા નથી. ગીધ એક પ્રકારના સફાઈ કામદારો કહેવાય. કોઈ પણ પ્રાણી મૃત્યુ પામે તો જ્યાં ત્યાં રખડતું હોય, પ્રાણી મૃત્યુ પામ્યું હોય તો જે ગીધ છે એના ટોળાના ટોળા અહીંયા આવી જાય અને એ જે પ્રાણી મૃત્યુ પામ્યું હોય એને ખાઈ જતા અને એને સાફ કરી નાખતા, જેથી કરીને વાતાવરણમાં ખોટું પ્રદૂષણ ફેલાય નહીં. તો આપણા જે આ સફાઈ કામદારો હતા હવે ધીમે ધીમે લુપ્ત થતા જઈએ. બીજા ઘણા બધા સજીવો એવા છે કે જેને હજી આપણે ઓળખા પણ નથી અને એ લુપ્ત થવા લાગ્યા છે. કેના કારણે? તો કે મનુષ્ય છે એ કોઈ સંજોગોમાં સમજતું નથી. મનુષ્ય પાસે બુદ્ધિ છે પરંતુ એનો દુરુપયોગ ઝાઝો કરે છે. પ્રદૂષણ એટલું ફેલાવે છે કે જે પૃથ્વી ઉપર સજીવો જીવે છે જેનો કોઈ વાક જ નથી, આપણા લીધે એ બધે સજીવો મૃત્યુ પામે છે ધીમે ધીમે.
દરિયાની અંદર તો અસંખ્ય માત્રામાં સજીવો આવેલા છે કે જેના વિશે હજી પણ આપણે જાણી શક્યા નથી. જમીન ઉપર રહેતા સજીવો વિશે આપણે જાણકારી પ્રાપ્ત કરી લઈએ છીએ, કારણ કે એ આપણી આજુબાજુ હોય એટલે આપણે એને ઓળખી લઈએ છીએ. પરંતુ દરિયાની અંદર, જમીનની અંદર રહેતા જે પ્રાણીઓ છે, સજીવો છે, એને હજી પણ આપણે ઓળખી શક્યા નથી. અને આપણા માટે આ સમયગાળો કેવો છે? ટૂંકો છે. એ ટૂંકા સમયગાળામાં બધા સજીવોને ઓળખી અને એનું જતન કરી તો વધારે સારું રહેશે. તેથી તેના માટે એક એક કરીને વિચાર કરી શકતા નથી. સમયગાળો ઓછો હોવાના કારણે એક એક સજીવને આપણે ઓળખવા માટે સમય નથી. ચાલો આ એક સજીવને ઓળખીએ, એના વિશે સંપૂર્ણ જ્ઞાન મેળવી રેડી, એવો સમય છે નહીં. તેને સ્થાને આપણે સજીવોની સમાનતાનો અભ્યાસ કરીશું. હવે આપણે એની ભિન્નતા જોવાના બદલે આપણે એની સમાનતા ઓળખીશું કે આવા લક્ષણો ધરાવતા સજીવો કેટલા છે, એ બધાને એક જગ્યાએ ભેગા કરીએ, જેથી આપણે તેઓને વિભિન્ન વર્ગમાં મૂકી શકીશું. જેથી કરીને શું થશે કે આપણે એને અલગ અલગ વર્ગોમાં ડિવાઈડ કરી શકીએ. એનામાં જે સમાનતા છે એ પ્રમાણે દરિયાની અંદર રહેતા પ્રાણીઓ છે તો એ બધાનું જૂથ અલગ બનાવવાનું. જેને ઉપર કંઈક કડક કવચ હોય તો એ બધા પ્રાણીઓને અલગ કરી, કાંટાવાળા જે હોય એને અલગ કરી, સૂકા પ્રદેશમાં રહેતા હોય એ પ્રાણીઓને અલગ કરી. આ સમાનતાના આધારે ઝડપથી આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. પછી વિભિન્ન વર્ગો કે સમૂહનો અભ્યાસ કરીશું. પછી એનો ડીપમાં અભ્યાસ કરવાનું કે આ જૂથ એક અલગ થઈ ગયું, હવે એનો અભ્યાસ કરી. સજીવોના આ વિભિન્ન સ્વરૂપોની વિભિન્નતાનો અભ્યાસ કરવા માટે, તેઓના અનુરૂપ સમૂહ બનાવવા માટે આપણે સુનિશ્ચિત કરવું પડશે કે તે કયા વિશિષ્ટ લક્ષણ છે કે જે સજીવોમાં નૈસર્ગિક ભિન્નતા ઉત્પન્ન કરે છે. અલગ અલગ સમૂહ બનાવી નાખ્યા કે સૂકા પ્રદેશમાં રહેતા પ્રાણીઓ, આ દરિયાઈ પાણીમાં રહેતા સજીવો આ બધાય, જમીન ઉપર વસવાટ કરતા પ્રાણીઓ આ બધાય. પછી એ આપણે નક્કી કરવાનું છે કે એ શેના લીધે અલગ અલગ ભિન્નતા ધરાવે છે, એનામાં એવું તે શું છે, એનો આપણે અભ્યાસ કરવાનો. આનાથી સજીવોના મુખ્ય વ્યાપક સમૂહો નક્કી થશે. આ સમૂહોમાંથી નાના સમૂહો ઓછા મહત્ત્વના લક્ષણોના આધારે નક્કી કરી શકાય. અલગ અલગ સમૂહ પછી એમાં પેટા પ્રકાર બનાવી શકાય. રાઈટ, તો આ હતી આપણી પ્રસ્તાવના. હવે આપણે નવો ટોપિક ચાલુ કરવાનો છે. આપણા જે ચેપ્ટરની અંદર જે અભ્યાસક્રમ છે એનો પહેલો ટોપિક આવે છે 7.5 પ્રાણી સૃષ્ટિ. રાઈટ, આપણી આસપાસ પૃથ્વી ઉપર જે વસવાટ કરતી પ્રાણી સૃષ્ટિ છે એનું આખે આખું વર્ગીકરણ અહીંયા આપેલું છે. તો થોડુંક સમજવા પ્રયત્ન કરજો. અને આમાં જે સજીવો હશે એના ઘણા બધા વૈજ્ઞાનિક નામ આપેલા છે અને એ વૈજ્ઞાનિક નામ પણ તમારે યાદ રાખવાના છે. તો જોતા જઈએ. આ વર્ગમાં સુકોષ કેન્દ્રીય બહુકોષીય અને વિષમકોષી સજીવોને મૂકવામાં આવ્યા છે. આ વર્ગની અંદર કેને મૂકવામાં આવ્યા છે? તો કે સુકોષ કેન્દ્રીય, જેના કોષ જેનો કોષ છે એ બહુ વિકસિત થયેલું હોય એવા સુકોષ કેન્દ્રીય, બહુકોષીય જેના કોષ વધારે હોય, એક કરતાં વધારે હોય એવા સજીવોને, અને વિષમકોષી એટલે કે બીજા ઉપર આધાર રાખતા હોય, એ ખોરાક જાતે ન બનાવતા હોય, વિષમકોષી બીજા ઉપર રહીને આધાર રાખતા હોય એવા સજીવોને આ પ્રાણી સૃષ્ટિની અંદર મૂકવામાં આવેલ છે. તેઓના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આજે પ્રાણીઓની વાત કરી એની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. પ્રચલનશીલ એટલે કે હરીફરી શકે એવા હોય છે. શરીર રચના તેમજ વિભેદીકરણના આધારે તેઓનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એની શરીર રચના કેવી છે, એનું કોષનું વિભાજન કેવી રીતે થાય છે, એના આધારે વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવેલું છે.
तो सौथी पहला 7.5.1 मुद्दो आवे छे छिद्राकाय। छिद्राकाय एटले के एनो अर्थ काढ़िए तो जेना शरीर ऊपर छिद्र आवेला होय एवा सजीवने शू कहेवाय छिद्राकाय। यानी जेनू वैज्ञानिक नाम छे पोरीफेरा। वैज्ञानिक नाम शू छे पोरीफेरा, आ याद रखवानुं। तो जोईए छिद्राकायमां शू कहेवा मांगे छे। पोरीफेरा शब्दनो अर्थ थाय छिद्रयुक्त सजीव। आ वैज्ञानिक नाम कई रीते पड्युं? तो कि जे आ पोरीफेरा छे एनो अर्थ ज एवो निकले कि जेना शरीर ऊपर छिद्र छे एवो सजीव। ते स्थायी सजीव छे। आ सजीव केवो छे? स्थायी छे, एक ज जगह रहीने एनो विकास थाय छे। जेवो कोई एक आधार साथे चोटीने रहे छे, कोईपण एक आधार साथे चोटीने ईयां ईयां पोतानो विकास करे छे। તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્ર જોવા મળે છે। એનું આખે આખું શરીર છે તો એ તમે અવલોકન કરો, એના શરીર ઉપર ઘણા બધા છિદ્ર જોવા મળે છે। આ છિદ્ર શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે। આ બધા છિદ્ર છે એ કેની સાથે જોડાયેલા હોય છે? નલિકા સાથે, રાઈટ, અંદર રહેલી નલિકા સાથે, જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થાય છે। આ છિદ્ર છે એ નલિકા સાથે જોડાયેલા છે, જેના કારણે શું થશે? તો કે પાણી છે, ઓક્સિજન છે કે ખોરાક છે એ બધાનું વહન આ છિદ્ર મારફતે અંદર નલિકા દ્વારા એના શરીરમાં થશે। તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે। એનું શરીર છે એ માથે એક કઠણ આવરણ હોય અહીં અને બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે। તેઓની શરીર રચના અત્યંત સરળ હોય છે। એની શરીર રચના કેવી હોય છે? અત્યંત સરળ હોય છે। તેઓને સામાન્યતઃ વાદળી કે સ્પેન્જિલાના નામથી ઓળખાય છે। આપણે આ સજીવને શેના દ્વારા ઓળખશું? તો કે વાદળી। આ સજીવનું નામ શું છે? વાદળી કે સ્પેન્જિલાના નામથી ઓળખાય છે, જેઓ મોટાભાગે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે। દરિયાની અંદર આ સજીવ જોવા મળે છે। ઉદાહરણો આપેલા છે સાયકોન, યુપ્લેક્ટેલિયા, સ્પેન્જિલા વગેરે નીચે આકૃતિમાં દર્શાવેલા છે। સૌથી પહેલું નામ છે યુપ્લેક્ટેલિયા, બીજું છે સાયકોન, ત્રીજું છે સ્પોન્જિલા। આ બધી બધા જે સજીવો છે એ આપણને દરિયાની અંદર જોવા મળે છે, રાઈટ, જે આપણે અહીંયા જમીન ઉપર આપણે ક્યાંય જોઈ શકતા નથી। એટલા માટે આપણે આ સજીવ છે એને આપણે જોયેલો હોતો નથી, આકૃતિ વ્યવસ્થિત જોઈ લેવાની। અને બધી આકૃતિમાં તમે જોશો તો એના શરીર ઉપર છિદ્ર જેવી રચના જોવા મળે છે, રાઈટ। તો આ હતો 7.5.1 છિદ્રકાય સજીવ। હવે પછીનો જે નવો મુદ્દો છે 7.5.2 કોષ્ઠાંતરી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તો અહીંયા સુધી આપણે રાખીએ, અસ્તુ।